વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર તું મારો ગુણક હું તારો અવયવ બરાબર ગુણક એટલે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ એ સંખ્યા બરાબર ગુણક કે તું મારો ગુણક ને હું તારો અવયવ એ વિશે આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાનું છે આ ચેપ્ટર તમારે પરફેક્ટ રીતે શીખવું હોય તો તમે એક થી વીસ ગડિયા આવડવા જોઈએ જો એક થી વીસ ઘડિયા તમને પરફેક્ટ આવડતા હોય તો આ ચેપ્ટર તમે સરળતાથી શીખી શકો છો અને જો ન આવડતો હોય તો આપણી પાસે ટાઈમ ઘણો બધો છે આપણે ઘડિયા પાકા કરવાના છે અને શીખવાના પણ છે બરાબર પેલા પ્રથમ એક થી દસ શીખીશું પછી આગળ શીખીશું જુઓ શરૂઆત થાય છે એક વાર્તા દ્વારા ઉંદર અને બિલાડીની તમે નાના ધોરણમાં હશો ત્યારે ઉંદર અને બિલાડીની વાર્તા જોઈ સાંભળી હશે જોઈ હશે અને ટીવીમાં પણ તમે સચિત્ર જોઈ પણ હશે બરાબર છે ખબર જ છે કે બિલાડીને કોણ વધારે ભાવે ખોરાકમાં તો કે ઉંદર તો આમાં એવું જ છે શું છે જુઓ ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે એટલે બિલાડી કેવી છે ભૂખી છે કુંજન છે ઉંદરનું નામ છે ઉંદરને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે કુંજન અત્યારે ચૌદમાં પગલા ઉપર છે ચૌદમાં પગલા ઉપર જો તમને અહીંયા અંક દેખાય છે એમાં કુંજન ક્યાં છે જુઓ આ ચૌદમાં પગલા ઉપર છે કુંજન બરાબર એટલે કે ઉંદર ક્યાં છે ચૌદમાં પગલા ઉપર છે આગળ જુઓ અને તે એક વારમાં બે પગલા કૂદે છે એટલે એક કૂદકો મારે એટલે બે પગલા કૂદે એટલે એક કૂદકો મારે એટલે ચૌદ ઉપર છે ક્યાં આવે સોળ ઉપર આવે બરાબર એમ એક 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 કૂદકામાં બે પગલા કૂદે છે બિલાડી ત્રીજા પગલાં ઉપર છે બિલાડી ક્યાં છે તો ક્યાં ત્રીજા પગલા ઉપર છે ઓકે અહીંયા બિલાડી છે તે એક વારમાં ત્રણ પગલાં કૂદી શકે એક બે ને ત્રણ એટલે એ બીજો એક કૂદકો મારે તો છ ઉપર આવે પાછો કૂદકો મારે તો ત્રણ પગલાં આગળ આવે બરાબર એ રીતે જો ઉંદર અઠ્યાવીસ પર પહોંચી જાય તો દરમાં છુપાઈ શકે છે છે શું આવી જાય તો ઉંદર વહી આવે અંદર બરાબર છે શોધી કાઢો કે ઉંદર સલામત રીતે બચી શકશે ઉંદર દરમાં છુપાઈ જાય તો પછી બિલાડી એનો ખોરાક થઈ શકે નહીં તો ઉંદર બચી જાય તો આપણે જોવાનું છે ઠેકડા બે આગળ પગલા આગળ પાછળ કરે છે એમાં ઉંદર બચી જાય છે કે નહીં જુઓ તો આપણે પેલા તો ઉંદર જોઈએ બરાબર ઉંદર માં પગલા ઉપર બબે ઠેકે છે એટલે ક્યાં આવશે ચૌદ પછી સોળે આવશે સોળ પછી ક્યાં આવશે અઢારે આવશે પછી વીસે આવશે પછી બાવીસે ચોવીસે છવ્વીસે અને અઠ્યાવીસે ચલો અઠ્યાવીસ એ અંદર આવી જાય છે બરાબર છે પણ હવે પાછળ એની પાછળ તો કોણ આવે છે બિલાડી આવે છે તો આપણે બિલાડીનું જોઈએ બિલાડી કેટલા ઉપર હોય છે ત્રણ પગલાં ઉપર આવેદાવો એક બે ને ત્રણ કેટલા ઉપર આવે બાર ઉપર આવે પછી ત્રણ કુદાવો તો પંદર ઉપર આવે પાછા ત્રણ કુદાવો તો ક્યાં આવશે અઢાર ઉપર આવશે પાછા ત્રણ કુદાવો તો ક્યાં આવશે એકવીસ ઉપર આવે પાછા ત્રણ કુદાવ તો ક્યાં આવશે ચોવીસ ઉપર આવે છે અને પાછા ત્રણ કુદાવ તો ક્યાં આવશે સત્યાવીસ ઉપર આવશે બિલાડી સત્યાવીસ ઉપર પોખશે એ પેલા તો ઉંદર અઠ્યાવીસ ઉપર હોય છે એ ક્યાં આ બિલાડી સત્યાવીસ ઉપર પોગે બરાબર છે એ પેલા ઉંદર અઠ્યાવીસ પર આવી જાય છે એટલે એ તો દરમાં અંદર વહી જાય છે એટલે સલામત રીતે બચી શકશે છતાં આપણે આગળ જોઈએ જોવો શું કે છે ઉંદર જે જે ખાના પર કૂદે છે તે અહીંયા લખવાના છે અંક લખવાના છે ચલો ઉંદર આપણે બે મૂકીને કૂદતો હતો ને તો ચૌદ ઉપર હતો પેલા તો ચૌદ પછી બે કૂદે એટલે કેટલા આવશે સોળ પછી કેટલા આવશે અઢાર પછી વીસ બાવીસ આગળ વધતા જવાના છે બરાબર અને અઠ્યાવીસ આગળ જુઓ બિલાડી કેટલા ત્રણ ત્રણ ખાના કૂદે છે તો બિલાડી પેલા ક્યાં હતી ત્રણ ઉપર તો કે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ અને સત્યાવીસ બરાબર છે હવે જુઓ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ માં પગલે ઉંદર ક્યાં છે અઠ્યાવીસ નંબર ઉપર છે જ્યારે બિલાડી આઠમાં પગલે ક્યાં છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ચોવીસ નંબર ઉપર છે તો બિલાડી તો અહીંયા હોય ત્યારે ઉંદર ક્યાં હોય છે અઠ્યાવીસ નંબર ઉપર સ્વાભાવિક છે કે ઉંદર બચી જાય છે અને બિલમાં કરી જાય છે એના દરમાં છુપાઈ જાય છે એટલે કે ઉંદર બચી જાય છે સલામત રીતે આગળ જુઓ બિલાડી અને ઉંદર બંને જે જે ખાના પર કૂદે છે તે લખો એટલે કે બિલાડી અને ઉંદર જે ખાના ઉપર બે ભેગા થઈ હોય બરાબર આમ તો ભેગા નથી થતા કારણ કે ઉંદર આગળ હોય છે પણ કયા અંક એવા છે કે બંને એ ખાના ઉપર આવે છે તો કયા અંક એવા છે જુઓ તો આપણે અહીંયા ટીક કરેલા જ છે તો પેલેથી આ નહીં આ નહીં આ નહીં બરાબર આ નહીં ક્યાં આવશે તો કે પેલો કયો આવશે અઢાર જોયું અઢાર ઉપર ઉંદરે આવે છે અને બિલાડી પણ આવશે તો અહીંયા અઢાર લખીએ ત્યારબાદ તો ત્યારબાદ આવે છે ચોવીસ જુઓ બરાબર ઉંદર અને બિલાડી બંને આવે છે તો શું લખશું ચોવીસ ઉંદર બચી શકે છે તો કે હા ઉંદર બચી શકે છે કેમ બચી શકે છે એ આપણે એમાં કીધું કારણ કે જ્યારે ઉંદર અઠ્યાવીસ ઉપર હોય ત્યારે બિલાડી ક્યાં હોય છે ચોવીસ નંબરના ખાના ઉપર હોય છે એટલે જ્યારે બિલાડી એને પકડવા આવે ત્યારે તો ઉંદર એના દરમાં છુપાઈ જાય છે ઉંદર બચી શકે છે આગળ જુઓ શું કહે છે જો બિલાડી પાંચમા પગલાથી શરૂ કરે અને એક વારમાં પાંચમા પગલા કૂદી શકે અને ઉંદર આઠમા પગલાથી શરૂ કરે અને એક વારમાં ચાર પગલા કૂદી શકે તો ઉંદર બચી શકે છે તો એ તમારે જોવાનું છે જુઓ આપણે શું કહે છે કે બિલાડી પાંચમા પગલાથી શરૂ કરે અને એક વારમાં પાંચ પગલા કૂદી શકે તો પાંચમા પગલાથી શરૂ કરે તો પાંચ બરાબર છે પછી ક્યાં આવે તો કે પાંચ ઉપરથી પાછા બીજા પાંચ પગલા એટલે કે દસ પછી ક્યાં આવે પંદર પાંચ પગલા પછી ક્યાં આવે વીસ પછી આવે ત્રીસ જુઓ ઉંદર નું આપણને કહે છે તો ઉંદર પ્રથમ ક્યાં આવે છે આ એવું કહે છે કે ઉંદર આઠમા પગલા શરૂ કરે છે ને એક વારમાં ચાર પગલા કૂદે છે બરાબર તો શું આવશે આઠ પછી બાર પછી સોળ પછી વીસ પછી ચોવીસ અને પછી અઠ્યાસી બિલાડી કેટલાક પગલા કૂદે છે એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ જયારે ઉંદર પાંચ પગલા ક્યારે કૂદે છે એક બે ત્રણ ચાર ને પાંચ ઉંદર ચોવીસ નંબર ઉપર હોય ત્યારે બિલાડી આગળ પગી ગઈ હોય ક્યાં પગી ગયું હોય છે પચીસ નંબર ઉપર પગી ગયો જો બિલાડી પાછળ વળીને પકડવા જાય બરાબર છે તો ઉંદર પકડાઈ જાય બાકી બિલાડી આગળ થઈ ગઈ હોય છે એટલે આમાં પણ ઉંદર બચવાની સંભાવના વધારે છે બરાબર છે ચલો જોઈ રહી છે મોન્ટો એટલે કોણ છે ખબર છે આમાં મોન્ટો બિલાડીનું નામ છે બરાબર છે તો કે મોન્ટો બિલાડી કોની રાહ જોઈ રહી છે તમને ખબર છે કે બિલાડીને શું ભાવે ઉંદર બરાબર છે એટલે સ્વાભાવિક છે કોની રાહ જોઈ રહી હોય એ ઉંદરની ચલો અહીંયા એ જાણવા માટે એક યુક્તિ આપેલી છે એ યુક્તિ આપણે કરીએ જુઓ આમાં તમને રંગબેરંગી ચોરસ બોક્સની અંદર અંક લખેલા દેખાય છે બરાબર છે કેટલા સુધી અંક લખેલા છે તો કે સાઈઠ સુધી ચલો નીચે કંઈક સૂચનાઓ આપી છે આપણે વાંચીએ શું કહે છે કે જે સંખ્યાઓને બે વડે ભાંગી શકાય તેના પર લાલ ટપકાથી નિશાની કરો એટલે જે સંખ્યાને બે વડે ભાંગી શકાય એટલે એવી સંખ્યા કે જે બે બે ના વડે આપણે ભાંગાકાર કરીએ અને શેષ વધવી જોઈએ નહીં બરાબર નિશેષ હોવા જોઈએ એટલે કે સ્વાભાવિક છે ઘડિયો તમારે યાદ રાખવાનો બે ના ઘડિયામાં બે કી પણ બે વડે ભાંગી શકાય એટલે કે બે વડે ભાંગાકાર કરવાથી શેષ વધવી જોઈએ નહીં એવી સંખ્યા ઉપર આપણે કેવા રંગમાં ટપકા કરવાના છે લાલ રંગની નિશાની કરવાની છે ઉપર જે તમને આપ્યા છે ને બોક્સ એમાં બરાબર છે ચલો આપણે કરીએ તો પ્રથમ કયા આવશે તો તમે કહેશો કે પ્રથમ તો બે બે નો કીધું છે બે નો ઘડીઓ શરૂ કરીએ તો કે બે ઉપર આવશે તો કે હા બે ઉપર બે પછી ચાર પછી છ પછી આઠ બે નો ગળી થાય ને બે બે દુ ચાર બે છ બે ચોક આઠ હવે બે આગળ વધતા જવાના પછી દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છે પચાસ બાવન ચોપન છપ્પન 58, ને સાહીઠ બરાબર છે આ બધા ઉપર શું આવે લાલ રંગનો ટપકો આવે હવે આગળ જોઈએ પછી શું કહે છે જુઓ ત્રણ વડે ભાંગી શકાય તેવી સંખ્યા પર પીઆર ટપકાથી નિશાની કરો હવે ત્રણ વડે એટલે ત્રણ નો ઘડ્યો અને ત્રણ ત્રણ અંગ ઠેકાડવાના બરાબર છે ત્રણ ત્રણ એકાથી શરૂ કરીએ કે ત્રણ એકા ત્રણ પછી છ તનતેર નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણે દાન ત્રીસ પછી આગળ ન આવડે તો અગિયાર તેત્રીસ અથવા ન આવડતો હોય તો ત્રણ અંક ત્રીસ માં ત્રણ અંક નાખો એટલે તેત્રીસ પછી કેટલા આવશે તો કે ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ ક્યાં આવશે છત્રીસ પછી ઓગણચાલીસ પછી બેતાલીસ પછી પિસ્તાલીસ પછી પિસ્તાલીસ પછી શું આવે છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ ને બરાબર છે પછી અડતાલીસ પછી એકાવન પછી ચોપન ત્યારબાદ સત્તાવન અને ત્યારબાદ સાહીઠ બરાબર છે હવે આગળ જોઈએ પાછું શું કહે છે જુઓ ચાર વડે ભાંગી શકાય તેવી સંખ્યા પર વાજળી ટપકાથી નિશાની કરો હવે વાદળી રંગ રહેવાનો અને ચાર ના ઘડિયાનો એટલે કે ચાર વડે નિશેષ ભાંગી શકાય એવી સંખ્યા ઉપર વાદળી રંગની નિશાની કરવાની છે ચલો ચાર ઘડિયામાં જોઈએ તો કે ચારે ચાર ચાર દો આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચાવીસ ચાર સંઘ ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠ્ઠા બત્રીસ ચાર નવા છત્રીસ ચારે દાંગ ચાલીસ પછી ચાર ચુમાલીસ બાર સા બરાબર છે આ બધા ઉપર આપણે નિશાની કરી આગળ જુઓ આગળ આપણે શું કહે છે મસ્ત રમત છે જુઓ એવા કયા ખાના છે કે જેના પર ત્રણ રંગના ટપકા છે તો આમાંથી એવા કયા ખાના છે જેમાં પીળો લાલ અને વાદળી ત્રણેય રંગના ટપકા થયા હોય તો આપણે શોધીએ કયા કયા આવશે તો આમાં આ લાઈનમાં તો નથી આ લાઈનમાં બાર છે ઓકે અહીંયા બાર ઉપર રાઉન્ડ કર્યો મેં પછી આ લાઈનમાં ચોવીસ આવશે ઓકે ચોવીસ ઉપર રાઉન્ડ કર્યો પછી આ લાઈનમાં છે તો કે હા છત્રીસ છે જુઓ પીળો લાલ અને બ્લુ આની ઉપર રાઉન્ડ કર્યો ત્યારબાદ ક્યાં આવશે ઓકે અડતાલીસ ઉપર છે જુઓ ત્રણે રંગના ટપકા અને ત્યારબાદ સાઈઠ પર છે હવે જે જે કહ્યું છે આપણે અહીંયા લખીએ શું કહે છે એવા કયા ખાના છે જેના પર ત્રણ રંગના ટપકા છે તો કયા આવશે પછી ચોવીસ છત્રીસ અડતાલીસ અને સાઈઠ શું કહે છે આ ખાના ઉપરથી કયા અક્ષર છે તો આ ખાના છે એની ઉપર કયો કયો અક્ષર લખેલો છે જુઓ તો પેલા શું લખેલો છે એમ લખેલો છે બાર ઉપર એમ લખેલો છે બરાબર છે ચોવીસ ઉપર ઓ લખેલો છે તો ઓ લખ્યો પછી ઉપર લખેલો છે જુઓ તો લખ્યો અડતાલીસ ઉપર એસ લખેલો છે તો એસ લખ્યો અને સાહીઠ ઉપર શું લખેલો છે ઈ લખેલો છે તો ઈ લખ્યો બરાબર હવે જો આ કંઈક કઈક સ્પેલિંગ બને છે જુઓ તો બને છે સ્પેલિંગ તો કે હા કોનો સ્પેલિંગ બને છે ઉંદરનો માઉસ એટલે ઉંદર તો એ સ્પેલિંગ આપણે અહીંયા લખી નાખીએ એમ ઓ યુ એસ માઉસ એટલે ઉંદર તો મૂન તો કોની રાહ જોઈ રહી હોય ઉંદરની મજા આવી ચલો આગળ જોઈએ શું કહે છે મવ ની રમત બરાબર આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઉભું રહી જશે એટલે તમારે જેટલા સાથે રમવું હોય એટલા બધા બાળકો ગોલ રાઉન્ડમાં ઉભા રહી જશે એક ખેલાડી બોલે એક બીજો બોલે બે અને આ રીતે રમત આગળ ચાલે જે ખેલાડીને ત્રણ કે ત્રણ વડે વિભાજીત વિભાજીત એટલે કે જે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય કે ભાંગાકાર કરવાથી શેષ ન વધે ચલો ઉદાહરણ જ હું આપી દઉં વિભાજીત બરાબર જુઓ કોઈ સંખ્યા હું ઘડિયામાં બે ના આવે સત્યાવીસ આવે તો કે ત્રણ નવા સત્યાવીશ ઓકે ત્રણ નવા સત્યાવીસ શેષ વધી નથી વધી તો આ શેષ નથી વધતી એનો મતલબ એવું કે સત્યાવીસ સંખ્યા છે એ ત્રણ વડે શું છે વિભાજિત છે બરાબર છે આગળ જુઓ કે ત્રણ કે ત્રણ વડે વિભાજીત થાય તે સંખ્યા બોલવાની બદલે આપણે શું બોલવાનું મ્યાવ બોલવાનું જે મ્યાવ બોલવાનું ભૂલી જાય એ આઉટ થઈ જાય અને છેલ્લે જે ખેલાડી વધે એ શું કહેવાય વિજેતા કહેવાય બરાબર તો તમારે પણ આવી રમત ઘરે રમવાની છે તમારા મિત્રો સાથે અને મ્યાવ બોલવાનું છે બરાબર પછી તમે કોઈ પણ અંક લઈ શકો બે વડે વિભાજીત લઈ શકો ત્રણ વડે લઈ શકો પાંચ વડે લઈ શકો આઠ વડે લઈ શકો એ બાન બાને આપણને ઘડિયા પણ આવડે અને રમત પણ રમાય આની ઉપરાંત એક બીજી રમત પણ રમી શકે આવી જ રીતે સાત કાળીની રમત આપણે રમીએ છીએ ને બરાબર એમાં તમારે એક ધારી લેવાનું કે ભાઈ આ સંખ્યા ઉપર બધા એ રામ બોલવાનું બરાબર છે એટલે ખબર પડી જાય કે આ સંખ્યા છે આ સંખ્યાની વિભાજીત છે જુઓ હવે ત્રણ વડે સંખ્યાઓ મ્યાવ બદલી તમે કઈ સંખ્યાઓ વડે મ્યાવ બદલી છે એ આપણે લખવાની છે તમને ખબર જ છે ત્રણ વડે વિભાજીત કીધું તો ત્રણ નો ઘડીયો આવે અથવા ત્રણ વડે નિશેષ ભાંગી શકાય બધી સંખ્યા આવે બરાબર જ્યાં લગીન તમને એકડા આવડતા હોય ત્યાં લગીન તમે રમત રમી શકો તો ત્રણ છ નવ પછી બાર પછી પંદર અઢાર ત્યારબાદ એકવીસ પછી ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ ત્યારબાદ છત્રીસ બરાબર પછી ઓગણ આમ આગળ આગળ વધતી જશે જ્યારે આ સંખ્યા સંખ્યા વિભાજિત ને ત્યારે તમારે શું શું બોલવાનું બોલવાનું મેં આવું છે આગળ જોઈએ જયારે છે બીજું આ સંખ્યાને ત્રણ ના ગુણક કહે છે ઓકે આ સંખ્યાને શું કહેવાય ત્રણ નો ગુણક પણ કહેવાય કારણ કે ત્રણ વડે ગુણાકાર થાય છે ત્રણ ગુણ્યા બે કરોડ એટલે કેટલા થાય છ થાય બરાબર એ રીતે આ સંખ્યાને શું કહેવાય ત્રણ નો કઈ સંખ્યા આવે કે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ એ બધા ત્રણ નો ગુણક કહેવાય આગળ જુઓ સંખ્યા ત્રણ ને બદલે ચાર લઈને રમત કરો તો ત્રણ ને બદલે શું લેવાની ચાર લેવાની બરાબર છે તો જ્યાં ચાર હોય ચાર નો ચાર વડે વિભાજ્ય હોય અથવા ચાર નો ગુણક હોય બોલવાનું મેં બોલવાનું છે સોળ ચાર પંચાવીસ ચોર ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ ચાર દાલીસ ચાર અગિયાર ચુમાલીસ બરાબર પછી અડતાલીસ એમ આગળ આગળ વધતા જાય તો આ બધા જે છે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ એ બધા શું કહેવાય ચાર ના ગુણક કહેવાય એ જ રીતે હવે આપણે શું કરવાનું છે પાંચના કોઈ પણ દસ ગુણક લખવાના છે એટલે દસ અંક સુધી તમારે ગુણક લખવાના છે કયા કયા આવશે તો કે પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોકવીસ પચું પાંચ છ ત્રીસ પાંચ છતા પાંત્રીસ પાંચ અઠા ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ અને પાંચે દાન પચાસ જો દસ કીધા છે દસ થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ બરાબર દસ ગુણ લખ્યા આજ રીતે તમારે હવે અલગ અલગ સંખ્યા લઈને અલગ અલગ રમવાની પ્રેક્ટિસ કરવાની છે જેના કારણે તમને ઘડિયા પણ આવડી જાય અને કઈ સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજિત છે એ પણ તમને ખબર પડી જાય આગળ જોઈએ જુઓ પાસાની રમત પાસો તમે બધા જોયો જ હશે કારણ કે તમે બધા રમતા જ લુડો રમતા હોય રમતા હોય બરાબર આવી ગેમ તો તમે પાસો આપેલો હોય છે તમને અંદર જે નાનો સમઘન જેવો આવે અને એની અંદર અંક લખેલા હોય છે ગોલ ટપકા કરેલા હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ છ સાઈડ ઉધી છ બાજુઓ હોય છે જે તમને અહીંયા દેખાય છે બરાબર આવા પાસા તમે જોયા હશે બે પાસાને એકસાથે ફેંકો પાસા પર કયા અંકો જોવા મળે છે તે લખવાનું છે તે અંકોનો ઉપયોગ કરીને બે અંકની સંખ્યા બનાવવાની છે બરાબર જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલા સંખ્યાનો ગુણક હોય એટલે બરાબર એ એના ઘડિયામાં આવતી હોય અથવા એના વડે નિશેષ ભાંગી શકાતી હોય તો એ વર્તુળમાં તમારે લખવાની છે હવે તમારા મિત્રનો વારો આપો દસ વખત આ બે તમારે પાસા ફેંકવાના છે બરાબર કોણ વધારે સંખ્યા લખી શકે છે એ વ્યક્તિ જીતી ગયા કહેવાય શું કહેવા કરવાનું છે બે પાસા લેવાની બે પાસા તમારે શું કરવાના ફેંકવાના બરાબર છે પણ બે પાસા ઉપર પછી અલગ અલગ અંગ આપેલા હોય માની લો કે એક પાસા ઉપર એક આવ્યો હોય અને એક પાસા ઉપર પાંચ આવ્યા હોય તો એક અને પાંચ થી કઈ સંખ્યા બને તો કે પંદર બને ઓકે તો પંદર હોય ને એને પાંચ નંબરનું ગોળ ચકડું આપેલું હોય તો પંદર એ પાંચ નું ગુણક કહેવાય બરાબર પાંચ અથવા પાંચ પંદર ને પાંચ વડે વિભાજિત ભાંગી શકાય તો કે હા તો એ પંદર ને ક્યાં લખવાની પાંચના વર્તૃમાં લખવાની એ રીતે તમારે સંખ્યા બનાવવાની છે અને બે મિત્રો સાથે રમત રમવાની છે જુઓ મારા પાસા પરનો અંક ત્રણ અને બે છે આ બેન ફેંકે છે પાસો તો કયો અંક આવે છે એક પાસા ઉપર ત્રણ નંબર આવે અને એક પાસા ઉપર બે નંબર આવે છે જો હું ત્રેવીસ બનાવું તો કોઈ સંખ્યાનો ગુણક નથી કારણ કે તેવીસ ને નિશેષ કઈક જે વર્તુળ આપેલા હોય છે એમાં લખેલું હોય એમાં ભાંગી શકાતા નથી તો એવીસ ના બનાવે એને બદલે શું બનાવે બનાવે છે નીચે નંબરનું વર્તુળ આપેલું હતું તો કે ચાર નો ગુણ કહેવાય કારણ કે ચાર ના ઘડિયામાં શું આવે છે બત્રીસ આવે છે તો એ બત્રીસને ક્યાં લખશે લાલ રંગના વર્તુળમાં લખશે જો આ નીચે રંગ આપેલા છે અને વર્તુળ દોરેલા છે એ પ્રમાણે તો એ જ પ્રમાણે આપણે માની લો કે પાસા ફેંકવાના છે અને અંદર અંક લખવાના છે ચલો આપણે લખીએ હવે આમાં આપણે ધ્યાન શું રાખવાનું છે કારણ કે દર વખતે મારી પાસે હું પાસા ફેંકીને લખીશ નહીં બરાબર આપણે પણ આમાં એક થોડોક મગજ આવવાનું શું લખવાનું કે પાસાની અંદર કેટલા અંક આપેલા હોય એક થી છ તો એવા એવી જ સંખ્યા પડે એક થી છ ની અંદર આવતી હોય એક પાસાની અંદર અને બીજા પાસામાં એક થી છ ની અંદર આવતી હોય કા એક પડે કા બે પડે કા એક પડે કાં પાંચ પડે કારણ કે સાત આઠ એમ તો પડે નહીં એટલે એવી જ સંખ્યા બને અને એ જ સંખ્યા એકબીજાનો ગુણકો એ સંખ્યા આપણા વર્તુળની અંદર લખવાની છે તો કયા બે પાસા તો એક ઉપર એક પાસામાં એક નંબર આવે અને એક પાસામાં બે નંબર આવે એટલે કેટલા બના તો બાર સંખ્યા ઉપર આવશે તો કે ગુણક કહેવાય તો કે છ દુ બાર એમાંય લખી શકાય ચાર લખી શકાય બરાબર પાંચ અને સાતમાં લખી શકાય ની કોઈ બીજી સંખ્યા એક પાસા ઉપર બે પડે છે ને એક પાસા ઉપર ચાર પડે છે એટલે કેટલા બને છે ચોવીસ તો ચોવીસ ક્યાં આવશે તો કે છ ના ઘડી અમે ચોવીસ આવે એટલે ચોવીસ છ રાઉન્ડમાંય લખી શકાય એ જ રીતે ચારમાં પણ લખી શકાય ઓકે પછી માની લો કેટલા પંદર ક્યાં આવશે પાંચના ઘડિયામાં પંદર આવે તો પાંચના સર્કલમાં લખવાના આવી રીતે તમારે અલગ અલગ સંખ્યા પાસા ફેંકવાના છે ને પાસા ઉપર જે અલગ અલગ અંક આવે છે એનાથી બે બે અંક ની સંખ્યા બનાવવાની છે ને જેનો ગુણક હોય એ રાઉન્ડ ની અંદર લખવાના છે તો હું લખું છું જે મેં તમને કીધું કે એનાથી છ થી વધારે ના હોય બરાબર છે એ રીતે કઈ કઈ સંખ્યા આવશે તો બારમાં બાર ચોવીસ પછી બાર છ ના ઘડિયામાં કઈ આવશે છત્રીસ આવશે બરાબર છે પછી કઈ આવશે બેતાલીસ આવે હા ચોપન પણ આવી શકે બરાબર છે આથી આગળ આવશે નહીં કારણ કે સાઈઠ હોય છ તો અંકો હોય પણ પાસામાં જીરો અંકો તો નથી એટલે સાઈઠ લખી શકાય નહીં એ જ રીતે ચારનો ઘડીઓ આપણે વિચારીએ ચાર ચાર દુ આઠ તો આઠ નો હોય ચાર તેરી બાર તો એ લખ્યા બરાબર સોળ તો સોળ હોય એક એક ઉપર આવે આવે ને ને બરાબર એ બોલતો જવાનો નાની અંક હોય બે અંકની બરાબર છે જે બે અંકમાં એક એક સંખ્યા હોય એકમ દશકમાં એ લખવાની પછી કઈ આવશે બત્રીસ ત્યારબાદ શું આવશે છત્રીસ એ જ રીતે પાંચના ઘડિયામાં તો કે પાંચ એક પાંચ પાંચ દુ દસ દસ ની આવે એટલે ઝીરો નથી એટલે પાંચ તેરી પંદર પછી સાત વાળા તો કઈ કઈ આવશે ચૌદ એકવીસ પાંત્રીસ બેતાલીસ છપ્પન ત્રેસઠ બરાબર આ રીતે આ રીતે તમારે દસ વખત પાસા ફેંકવાના છે અને સંખ્યા લખવાની છે બાકી રહેતી સંખ્યા તમારે લખવાની છે જાતે આગળ જોઈએ જુઓ શું જોવાનું છે સામાન્ય ગુણક એટલે કે અવયવી બંનેમાં સરખું હોય એને શું કહેવાય સામાન્ય કોઈ પણ બે વસ્તુ હોય અને બે વસ્તુમાં જે વસ્તુ કોમન એટલે કે સરખી દેખાતી હોય અને આપણે શું કહીએ સામાન્ય કહીએ છીએ બરાબર તો આમાં પણ આપણે એવું જ કરવાનું છે જુઓ કોઈ એક સંખ્યા તમારે ધારવાની છે જો તે ત્રણનો ગુણક હોય તો લાલ રંગમાં એટલે કે ત્રણ વડે વિભાજિત ભાંગી શકાતી હોય ત્રણ નો ગુણક હોય બરાબર છે તો એને લાલખાનામાં અને પાંચ નો ગુણક હોય તો તેને વાદળી રંગના વર્તુળમાં લખવાનું છે અહીંયા તમને આપેલી જ છે તો જો આપણે લખીએ ત્રણ નો ગુણક તો પેલો કઈ આવશે ત્રણ નો ગુણક એટલે ત્રણ નો ગુણક તમને એવું એટલે શું લખવાનું ત્રણ નો ઘડિયો લખવાનો ને પછી ત્રણ ની સંખ્યા આગળ આગળ વધારતી જવાની તો કે ત્રણ એકા ત્રણ બરાબર ત્રણ દુ છ ત્રણ તારીખ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર હવે જો અહીં એવું કીધું છે ત્રણ અને પાંચ નો તો પંદર તો પાંચના ઘડિયામાંય આવે તો કે આપણે વચ્ચે લખી નાખીએ બરાબર ઓકે પછી આગળ તન છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠાર ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણે દાન ત્રીસ ઓકે ત્રીસ આવ્યું તો પાંચના ઘડિયામાં આવશે

પંદર ને ક્યાં લખું તો કે આપણે આ વચ્ચેના ભાગમાં આપણે લખ્યા હતા જે ત્રણ અને પાંચ બંનેનો ગુણક છે એટલે કે ત્રણ ના ઘડિયામાં પણ આવે છે અને પાંચના ઘડિયામાં પણ આવે છે એટલે બંનેનો ગુણક છે બરાબર છે આગળ જુઓ કેટલીક સંખ્યાઓ ત્રણ અને પાંચ બંનેનો ગુણક છે તેથી આપણે એને ત્રણ અને પાંચનો શું કહેવાય સામાન્ય ગુણક કહેવાય વચ્ચેની જે સંખ્યા મળી અને અને એ સામાન્ય એટલે એટલે બંનેમાં છે કેવો કહેવાય સામાન્ય ગુણક કહેવાય છે તો વિચારો જો તમે ત્રણ અને પાંચ બંનેના સામાન્ય ગુણકને જાંબલી રંગના વર્તુળમાં લખો તો શું તે લાલ અને વાદળી રંગ બંનેના વર્તુળમાં હોય શકે શું કે બંનેમાં હોઈ શકે હા પણ આપણે કોમન લખ્યું છે તો હા કારણ કે વાદળીમાં હોય એટલે કે ત્રણ નો ગુણક પણ હોય અને પાંચ નો ગુણક પણ હોય પછી જો આ સામાન્ય ગુણકમાં સૌથી નાનો ગુણક કયો છે તો કયો આવે તો આ ત્રણ માંથી પંદર ત્રીસ અને પિસ્તાલીસ માંથી સૌથી નાનો તો કયો આવશે પંદર તો હું પંદર લખું અહીંયા એ જ રીતે આપણે શું કરવાનું છે સંખ્યા બે અને સાત લઈને રમતનું પુનરાવર્તન કરવાનું છે અને બે અને સાત ના સામાન્ય ગુણકોમાં લખવાના છે તો ચલો આપણે કરીએ અહીંયા પ્રથમ આ બે નું કરવું અહીંયા અને આ કરું સાત નું હવે તો તમને આવડી જ ગયા હશે ચલો કરીએ તો બે માં કયા આવશે બે ના ઘડિયા લખવાના બે ચાર પછી છ આઠ દસ બાર ચડિયા ઘડિયામાં આવે એટલે વચ્ચે લખશું પછી અઢાર ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ છે એ સાત ના ઘડિયામાં આવી શકે ને એટલે વચ્ચે લખશું આ રીતે તમારે આગળ વધારવાનું છે બરાબર પછી ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ સાતના ના ઘડિયામાં આવશે તો કે સાત ના ઘડિયામાં છત્રીસ આવે જુઓ તો છત્રીસ ના આવે તો આપણે બે ના ઘડિયામાં તો આવે જ છે તો લખવાનું એ રીતે આગળ વધતું જશે છત્રીસ પછી કોણ આવશે આડત્રીસ ચાલીસ એ રીતે આગળ વધતું જવાનું હવે સાત ના ઘડિયાનું આપણે લખીએ સાત એકા સાત સાત ચૌદ આવી ગયું સાત એકવીસ સાત ચોક અઠ્યાવીસ આવી ગયું સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ બેતાલીસ છે ને બે ના ઘડિયામાં બે વડે ઓગણપચાસ ઓગણપચાસ એ રીતે આમાં પણ તમારે આગળ વધતું જવાનું હવે સામાન્ય ગુણક કીધા છે તો બંનેમાં હોય આજે આ ભાગમાં આવે છે એને શું કહેવાય સામાન્ય ગુણક એ તમારે ક્યાં લખવાનું છે વાઇટ પટ્ટીમાં લખવાના છે કયા આવશે ચૌદ અઠયાવીસ બેતાલીસ છપ્પન અને સિત્તેર આ બધા શું કહેવાય બે અને સાત ના સામાન્ય ગુણક કહેવાય બરાબર છે તો તમારે આવી રીતે બે અને સાત લખ્યો છે તમારે બીજી કોઈ અલગ સંખ્યા લેવાની અને બંનેના સામાન્ય ગુણક લખવાના છે વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો